नमस्कार, आप જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. રાજકોટમાં દિવાળીના તહેવારને લઈને જાહેરનામું રાત્રે 8-10 વાગ્યા સુધી ફોડી શકાશે ફટાકડા. સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જાહેરનામું. હવે ગિરનારને પ્લાસ્ટિક ફ્રી બનાવવા કવાયત. કચરાના નિકાલ માટે કરાઈ ખાસ વ્યવસ્થા. દિવાળી બાદ વધુ એક આંદોલનના ભણકાર. મધ્યાહન ભોજનના કર્મચારીઓ પોતાના માનદ વેતનમાં વધારા માટે દિવાળી બાદ આંદોલન કરે તેવા એંધાણ. તહેવાર ટાણે સોના ચાંદીમાં ભારે ઉથલપાથલ. 10 ગ્રામ સોનું 27 રૂપિયા તૂટીને 60,985 રૂપિયાના સ્તરે. ફાર્મા કંપનીના કર્મચારીઓને દિવાળી ગિફ્ટમાં મળી કાર. પ્યુનને પણ બાકાત ન રાખ્યો. સમાચારોની શરૂઆત કરીએ. ભાવનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક થવાને કારણે જગ્યાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે, જેથી યાર્ડ દ્વારા નવી આવક પર પાબંદી લગાવેલી છે અને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી મગફળી નહીં લાવવા જણાવાયું છે. જ્યારે આગામી 10મી નવેમ્બરને શુક્રવારથી 17મી નવેમ્બરને શુક્રવાર સુધી દિવાળી, નૂતન વર્ષના ધાર્મિક તહેવારોને કારણે અનાજ, કઠોળ, તેલીબિયા, કપાસ, ડુંગળીની જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે. તમામ જણસીની નવી આવક આગામી તારીખ 17ને શુક્રવારના રોજથી સાંજના 6 થી સવારે 8 કલાક સુધી ઉતારવા દેવામાં આવશે. તળાજા તાલુકાના પાણી પીએસ સુવિધાવાળા ગામોમાં શિયાળુ ડુંગળી માટેની કાંજી કડીનું ચોપાન છેલ્લા 3 અઠવાડિયાથી શરૂ થઈ ગયું છે. દિવાળી પહેલા બાજરી, મગફળી સહિતના ચોમાસુ પાક લેવાયા બાદ ખાલી થયેલ જમીનના પડામાં આ વખતે તળાજા તાલુકાના ખેડૂતોએ ડુંગળીની કડીનું ચોપાન શરૂ કરી દીધેલ છે. અત્યાર સુધીમાં 50% ચોપાણ પૂર્ણ થયું છે અને હજુ પણ વાવેતર નવેમ્બર માસના બીજા 3જા અઠવાડિયા સુધી શરૂ રહેશે તેવો અંદાજ છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન હવે રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશનરનું જાહેરનામું સામે આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશનરે દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયને લઈને જાહેરનામું જાહેર કર્યું છે, જે મુજબ હવે રાજકોટમાં દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. બીજી તરફ નજર કરીએ તો ગિરનારની સફાઈના મુદ્દે હાઈકોર્ટમાં થયેલ પિટિશન બાદ કોર્ટે ગિરનારની સાચી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કોર્ટ કમિશનની નિમણૂક કરી હતી. આ કોર્ટ કમિશનર ગિરનારની મુલાકાતે આવ્યા હતા. તે ગિરનાર આવે તે પૂર્વ તંત્ર દ્વારા ગિરનારને ચોખ્ખું કરી દેવામાં આવ્યો હતો. હાઈકોર્ટે કમિશન ટીમના આગમન પૂર્વે જિલ્લા કલેક્ટરે નિરીક્ષણ કર્યું. ત્યાંથી તાત્કાલિક ધોરણે કચરો અને પ્લાસ્ટિક દૂર કરવામાં આવ્યા હતા. ગિરનાર પર પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં પર પ્રશાસને પ્રતિબંધ જ મૂકી દીધો છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સોના અને ચાંદીમાં આજે મિક્સ પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. બુલિયન માર્કેટમાં જોરદાર એક્શન છે તો સરાફા બજારમાં સામાન્ય મંદી જોવા મળી રહી છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 999 પ્યોરિટી વાળું 10 ગ્રામ સોનું 27 રૂપિયા તૂટીને 60,985 રૂપિયાના સ્તરે છે, તો 916 પ્યોરિટી વાળું સોનું 25 રૂપિયા તૂટીને 55,862 રૂપિયાના સ્તરે છે. જ્યારે ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદીમાં વધારો જોવા મળ્યો છે. ચાંદી પ્રતિ કિલો 486 વધીને 71,470 રૂપિયાના સ્તરે જોવા મળી છે.
हवामान विभाग द्वारा गुजरात में ठंडी ने लेने आगाही करवामां आवी छे। जे मुजब सामान्य रीते गुजरात में ठंडी नो चमकारो नवेम्बर ना अंत अने डिसेम्बर थी जोवा मळशे। कोल्ड वेव पण डिसेम्बर में जोवा मळे तेवी शक्यताओ छे। हाल में सौराष्ट्र में महत्तम अने लघुत्तम तापमान वधु जोवा मळी रह्युं छे। आ उपरांत आगामी 7 दिवस सुधी वरसाद की कोई ज संभावनाओ नथी। 2-3 दिवस सुधी तापमान में कोई ज फेरफार नहीं थाय तो 2-3 दिवस बाद महत्तम अने लघुत्तम तापमान में 1-2 डिग्री नो घटाडो। सरदार वल्लभ भाई पटेल इंटरनेशनल एयरपोर्ट ना डोमेस्टिक टर्मिनल T1 पर सेल्फ बेगेज ड्रॉप सुविधा नो प्रारंभ करवामां आव्यो छे। मुसाफरोना सीमलेस अनुभव ने सुनिश्चित करवा पेसेंजर फ्रेंडली पहल करवामां आवी छे। आ नवीन सुविधा थी अमदावाद एयरपोर्ट पर मुसाफरो नी बेगेज ड्रॉप ऑफ प्रक्रिया वधु सुदृढ़ बनशे। समाचारों में आगळ वात करिए तो मध्यप्रदेश विधानसभा चूंटणीने लईने एक नवो सर्वे सामे आव्यो छे। सर्वेना अंदाज मुजब MPના ઘણા વિસ્તારોમાં BJPની ગાડી અટકી રહી છે। કેટલાક વિસ્તારોમાં મજબૂત દેખાઈ રહી છે। આ વખતે ભાજપને ગ્વાલિયર ચંબલમાંથી સૌથી વધુ આશા છે। કોંગ્રેસના મજબૂત સ્તંભ જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં ભાજપમાં છે, પરંતુ સર્વેના અનુમાન મુજબ ભાજપની ઉમેદવારોને ઝટકો લાગી શકે છે। લિયર ચંબલમાં કુલ 34 વિધાનસભા બેઠકો છે, જેમાંથી ભાજપને 14-18 બેઠકો મળી તે જણાય છે। આ કોંગ્રેસને 16-20 બેઠકો મળી શકે છે। 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ગ્વાલિયર ચંબલમાં લીડ મળી હતી। બીજી તરફ નજર કરીએ તો અંતર પાટણ જિલ્લાની 442 શાળાઓમાં તારીખ 3 નવેમ્બરે એક જ સમયે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે। NCERT પરખ દ્વારા સમગ્ર રાજ્યમાં 3 નવેમ્બરના રોજ સ્ટેટ એજ્યુકેશન એચિવમેન્ટ સર્વે હાથ ધરવાના છે, જેમાં ધોરણ 3-6 અને 9.5-4 લાખ વિદ્યાર્થીઓને આ સર્વેમાં ભાગ લેનાર છે। જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંકલનમાં રહીને KK ગર્લ્સ હાઈસ્કૂલ પાટણ ખાતે ઝોનલ બનાવવામાં આવેલ છે। ત્યાંથી તમામ સાહિત્ય તાલુકા અને તાલુકાથી શાળા સુધી વિતરણ કરવામાં આવેલ છે। 3 નવેમ્બરના રોજ પાટણ જિલ્લાની 472 શાળાઓમાં એક જ સમયે ધોરણ 3-6 અને 9માં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે। બીજી તરફ નજર કરીએ તો નવેમ્બરમાં દિવસનો ભાગ ગરમ રહેશે, જોકે રાત્રે ક્રમશઃ ઠંડક જોવા મળશે। પ્રથમ પખવાડિયા દરમિયાન વડોદરાનું દિવસનું તાપમાન મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે મોડી રાત્રે ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ જોવા મળશે। નવેમ્બરના ત્રીજા સપ્તાહથી રાતે ક્રમશઃ ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ છે, છતાં દિવસનો ભાગ ગરમ રહેશે। ત્યારે શહેરમાં 25 ઓક્ટોબરથી જ રાતનું તાપમાન 20 ડિગ્રી પહોંચી ગયું હતું। મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાતો હતો, જોકે ઓક્ટોબરમાં બેવડી ઋતુનો અનુભવ થતો હતો। નવેમ્બરમાં શરૂઆતના 2 અઠવાડિયા દરમિયાન દિવસનું તાપમાન 33-35 ડિગ્રી સુધી રહેવાની સંભાવનાઓ છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો નવેમ્બર શરૂ થઈ ગયો, છતાં ઠંડી શરૂ થઈ નથી। આમ વાતાવરણની પ્રતિકૂળ અસર પડતા શાકભાજીના ભાવમાં વધારો આવ્યો છે। ડુંગળીના ભાવ સતત ઊંચો જળવાયેલો રહ્યો છે। એક મણ ડુંગળીનો ભાવ રૂપિયા 800 થયો છે। જો ઠંડીની શરૂઆત થશે તો શાકભાજીના ભાવમાં ઘટાડો આવે તેવી સંભાવનાઓ છે। ભીંડા, ગુવાર, કોથમીર, કોબીજ, કાકડી સહિતના તમામ શાકભાજીનો ભાવ રૂપિયા 30-40 સુધી અને છૂટક બજારમાં તેનો ભાવ રૂપિયા 50-60 સુધી બોલાઈ રહ્યો છે। હાલ શાકભાજીના ભાવમાં વધારો આવતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે। ઓક્ટોબર મહિનામાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ નવેમ્બરમાં મગફળીની આવકમાં વધારો થવાને કારણે તેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સિંગતેલના ભાવમાં રૂપિયા 15નો ઘટાડો આવ્યો હતો। સિંગતેલની સાથે સાથે કપાસિયા અને અન્ય સાઈડ તેલના ભાવમાં પણ નરમ વલણ જોવા મળી રહ્યું છે। સિંગતેલના ભાવમાં ઘટાડો થયા બાદ તેલનો ડબ્બો 2660થી 2710નો થયો હતો। મગફળીની આવક વધવાને કારણે પિલાણ પણ વધી રહ્યું છે, જેને કારણે તેલના ભાવમાં ઘટાડો આવ્યો છે। તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।